શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સુરતને આંગણે રોજગાર માટે આવતા દેશભરના નવયુવાનો માટે રહેવા જમવા માટે એક અનોખો સેવાયજ્ઞ હાથ ધરાનાર છે, જેમાં 13 માળનું સંકુલ નિર્માણ થઈ રહ્યું હોય, જે માટે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. સુરતમાં ધંધા રોજગાર નોકરી માટે આવતા યુવાનોને સૌથી મોટો પ્રશ્ન હોય તો તે છે રહેવા અને જમવાનું. આજકાલ સુરતમાં ડિગ્રી મેળવી પાછી નોકરી મેળવવી જેટલી મુશ્કેલ છે, તેટલી મુશ્કેલી સિંગલ યુવાન માટે રહેવા અને જમવાની હોય છે. યુવાઓ માટે એક તો શરૂઆતનો પગાર ખૂબ જ ઓછો હોય છે, તેમાં ભાડાની રૂમ અને જમવાનો ખર્ચ ઘણો બધો લાગતો હોવાથી અને વળી હોટલોમાં ખોરાક સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય ન હોવાથી યુવાનોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બધા અને આવા બધા પ્રશ્નોનો વિચારીને સરદાર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામીશ્રી નિત્ય સ્વરૂપ દાસજીએ સુરતમાં દરેક ધાર્મિક સંસ્થાઓ માટે પ્રેરણાદાયક અને ક્રાંતિકારી યોજના હાથ ધરી છે, જેમાં જેના ભાગરૂપે સુરતના કિરણ ચોક વિસ્તારમાં શ્રી સરદારધામ સંચાલિત નવનિર્માણધીન શ્રી સ્વામિનારાયણ મંદિર કિરણ ચોકમાં ઉપરોક્ત તમામ સમસ્યાઓ નિવારણ તેમજ યુવાની રહેવા જમવા માટે અદ્યતન સુવિધાઓની સાથે સનાતન હિન્દુ સંસ્કૃતિના શ્રેષ્ઠ રોજગારો પ્રાપ્ત થાય તે માટે સુંદર 13 માળનું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે. તેમાં સુરતમાં નોકરી મેળવવા પછી રહેવા જમવાની સુવિધામાંથી વંચિત યુવાનો માટે અડધી કિંમતમાં ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે તેવું પત્રકાર પરિષદમાં શ્રી નિત્ય સ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું. પ્રસિદ્ધ થાય બહુ બધી ધાર્મિક સંસ્થાઓ છે અને માધ્યમથી બીજાને પણ જો માર્ગ મળે તો બહુ બધા યુવાનોનો પ્રશ્ન સોલ્વ થશે. કારણ કે તમે બધા જાણો છો કે પૂર્વે તો મામા માસી થાય ફૂવાના બધા રાખતા, પણ હવે કોઈ એવી રીતે રાખતું નથી. પછી યુવાનોને જમવાના રહેવાના બહુ મોટા પ્રશ્નો છે અને લેડીઝ સાથે ન હોય એટલે કોઈ ભાડે રૂમ કે ફ્લેટ પણ નથી આપતા, એટલે બહુ મોટા પ્રશ્નો છે. તો આપણે ત્યાં આપણે 50% ખર્ચ એટલા માટે રાખશું. કોઈને પ્રશ્ન થાય એ જણાવી મને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કમાય છે તો 50% કેમ કર્યા? મેં કીધું એટલા માટે હજુ તેનો પ્રારંભ કાળ છે, 10-15 હજાર રૂપિયા એ કમાતો હોય એને જો ખર્ચ ઓછો થશે, 2 પૈસા બચાવશે, જલ્દી પુખ્ત થશે. અને 50% ભાવ જો રકમથી આપણે રાખશું, 50% સંસ્થા ભોગવશે તો એને ધાર્મિક સંસ્થા પ્રત્યે જો અહોભાવ થશે તો એના જીવનમાં આપણે સંસ્થાનું સિંચન પણ કરી શકશું. એટલા માટે આપણે 50% વ્યવસ્થા રાખેલી છે. અને સતન જાગરસની વાત કરીએ એમ આપણે એજ્યુકેશનમાં મને ખૂબ રસ છે. અમારો 10,000 સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. ભાઈ પરમાત્મા એ ત્યાં સુધી પહોંચાડશે એવું એમને પણ ખૂબ આશા છે. હમણાં સતન જાગરસની કદાચ કીધું છે, વિદ્યાનગરમાં 2 મહિનામાં આપણે નવી છાત્રાલયનું ઓપનિંગ કરીએ છીએ. અમે 1200 કોલેજના વિદ્યાર્થીઓ આપણે ત્યાં ફ્રી ઓફ રહી શકશે. અહીંયા પણ જે કોઈ એજ્યુકેશન વાળા માને કે સ્ટુડન્ટ આવશે, સ્ટુડન્ટ અહીંયા પણ ફ્રી રહેશે. ખાસ અગત્યની વાત તો એ છે કે પૂજ્ય સ્વામીશ્રીના ક્રાંતિકારી પગલાથી ઘણા બધા યુવાનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. સુરતની ઘણી બધી સામાજિક સંસ્થાઓ તથા સામાજિક અગ્રણીઓએ આ વાતની હકારાત્મક નોંધ લીધી છે અને શુભેચ્છાઓ પણ પાઠવી છે. અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા.